નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઈસીબી 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરમાં હાલ ગણપતિ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરા શહેરના ભાયલી રોડ પર આવેલી અર્બન 7 રેસિડેન્સીના ટેરેસ પર મુસ્લિમ ધર્મના ઝંડા લાગ્યા છે અને શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ ઘટનાને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. વડોદરામાં ગણપતિ ઉત્સવમાં અર્બન 7 રેસિડેન્સીના ટેરેસ પર મુસ્લિમ ધર્મના ઝંડા લાગ્યા. કોર્પોરેટરે કહ્યું, ગણપતિ પંડાલ છે તે ટાવર પર ઝંડા લાગ્યા છે, આ બિલકુલ સાખી લેવામાં આવશે નહીં. વડોદરા શહેરમાં હાલ ગણપતિ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરા શહેરના ભાયલી રોડ પર આવેલી અર્બન 7 રેસિડેન્સીના ટેરેસ પર મુસ્લિમ ધર્મના ઝંડા લાગ્યા છે અને શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટરને જાણ થતા તેઓ પહોંચી ગયા હતા અને આ દરમિયાન ટેરેસ પર લગાવવામાં આવેલા ઝંડા ઉતારી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. અત્યારે ગણપતિજીના તહેવાર ચાલી રહ્યા છે, ત્યારે અર્બન 7 ની અંદર ભાયલી રોડ ઉપર આવેલું છે, પ્રધાનમંત્રી આવાસ યોજના છે, એમની અંદર બપોરે મને ફોન આવ્યો કે ભાઈ અહીંયા કોઈ ઝંડો લગાવવામાં આવ્યો છે. મેં આવીને જોયું તો એ અરબનો ઝંડો હતો, જે અમે તાત્કાલિક ત્યાંથી ઉતારી લીધો. ત્યારબાદ અત્યારે રાત્રે એ લોકોએ તમામ ટાવર ઉપર ઝંડા લગાવી દીધા, એટલા માટે ફરી મને ફોન આવતા અહીંયા આવીને ફરી અમે એ ઝંડા ઉતારી લીધા છે. અમે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગીએ છીએ કે જ્યારે અમારા તહેવારો ચાલી રહી છે ત્યારે આ ખાલી ખોટું બિનજરૂરી જે વૈમનસ્ય ઊભું કરવાનું પ્રવૃત્તિ થઈ રહી છે એને બંધ કરવી પડે. કારણ કે ગણપતિજીના તહેવાર છે, સાથે સાથે ઈદના પણ તહેવાર આવવાના છે. આ એક નાની બાબતમાં સમગ્ર વડોદરામાં ભડકો થાય, સમગ્ર ગુજરાતમાં થાય અને પછી સમગ્ર દેશમાં થાય. આ પ્રકારનું કૃત્ય કરતા હોય એ લોકોને અટકાવવા પડે. અમે અમારા લેવલે અટકાવી દીધા છે, ફરી બીજી વખત ના કરે એ પ્રમાણે પણ અમારાથી જે કંઈ કહેવાનું હતું એમને કહી દીધું. આપ લોકોને જણાવવાનું કે ગઈકાલ સાંજે એવી માહિતી મળેલી હતી કે અર્બન 7 નામની સોસાયટી છે ભાયલી વિસ્તારમાં, જે ખૂબ જ મોટી સોસાયટી છે અને જેમાં લગભગ 450 જેટલા ઘરો છે અને 10 જેટલા ટાવર્સ છે. એમાં એ જાણવા મળ્યું કે રાત 10:30 અરીસામાં 10 ટાવર્સ ઉપર લીલા ઝંડા લાગેલા હતા અને એનું મેઇન ગેટ ઉપર પણ ઝંડા લાગેલા હતા. અને જ્યારે પોલીસ ત્યાં પહોંચી અને જે વિડીયો અને વિઝ્યુઅલ્સ અમે લોકોને મળ્યા હતા એથી એવું લાગતું હતું કે જે ઇસ્લામિક ઝંડા હોય છે, લીલા કલરનો બેકગ્રાઉન્ડ હતા અને ચાંદ અને સિતારા બનેલી હતું, એ કોઈ બીજું કંઈ એન્ટીનેશનલ કે કંઈ અરબિક ઝંડા નહીં હતા, બટ ઇસ્લામિક ઝંડા હતા. બટ સેમ સોસાયટીમાં એફ બ્લોકમાં નીચે શ્રીજીની પ્રતિમા પણ સ્થાપિત હતી. તો કેટલાક રહીશોને આ બાબતથી થોડુંક એક એવું હતું કે જ્યારે એક તહેવાર ચાલી રહ્યા છે તો એવા બીજા ઝંડા લગાવવાથી કે કોઈ જાતનો ખતરાક ના થાય ત્યાં. તો સ્થાનિક રહીશો પોલીસને જાણ કરી હતી, પોલીસ ત્યાં પહોંચી પણ હતી અને સમજાવટ કરીને લોકોને એવી રીતે સમજાવટ કરવામાં આવ્યા હતા કે જ્યાં સુધી શ્રીજીનો પ્રતિમા છે ત્યાં સુધી એ ઝંડા ઉતારી લેવામાં આવે અને જ્યારે વિસર્જન થઈ જાય પછી આ ઝંડા ઈદે મિલાદ જ્યારે આવે ત્યારે લગાવવામાં આવે. બટ આપ લોકોને બસ મેં જણાવવા માગું છું કે એક થોડું એવું મીડિયામાં ચાલતું હતું કે અરબિક ઝંડા હતા કે એવા હતા, એવું નહીં છે. અમે લોકો ફૂલી ઝંડાનો અમે લોકો અવલોકન પણ કર્યા હતા, બીજા નિષ્ણાતો પાસેથી અમે લોકો અભિપ્રાય મેળવતા, એ પ્લેન ધાર્મિક એક જસ્ટ એક રિલિજિયસ ઝંડો હતો. બિલકુલ, એમનું આ કહેવાનું છે. મારી સાથે પણ એમની વાત થઈ હતી કે પહેલા એફ બ્લોકમાં ઝંડા લાગેલા હતા અને ત્યારે સમજાવટથી માની પણ ગયા હતા, બટ રાત્રિનો ટાઈમમાં વધારે ઝંડા લાગી ગયા હતા. અબ એની પાછળનો શું આખું એક સ્ટોરી છે, એની પાછળનો અગર કાંઈ બીજું કાંઈ ડિટેલ છે કે નહીં છે, અમે લોકો પણ બધું માહિતી મેળવી રહ્યા છીએ અને આગળ જો એમાં કાંઈ નીકળશે તો અમે લોકો પગલાં લઈશું. સાહેબ, આ અર્બન 7માં બહારથી તત્વો આવેલા 50 જેટલા તત્વો ત્યાં મોબાઈલ કરવા માટે, સ્થાનિક લોકોને ધરાવવા ધમકાવવા માટે, ડેફિનેટલી એમાં અમે લોકો 2-3 પાસા ઉપર કામ કરી રહ્યા છીએ. એક તો અમે લોકો ડિટેલ એક સર્વે કરી રહ્યા છીએ કે ત્યાં રહીશો કોણ છે નહીં છે, અને બીજી વાત માનો કે આપને ખ્યાલ છે કે MIG ટાઈપનો જે એ ફ્લેટ્સ છે એ ઓક્શન વગેરેમાં કરીને લોટરી મુજબ આપવામાં આવ્યા છે. તો અગર માનો કે ત્યાં કોઈ રેન્ટ ઉપર આવ્યા હશે અને એ પ્રોપર માનો કે રેન્ટ કરાર કર્યા છે કે નહીં કરી છે, એ પોતાનું ટેનન્ટ વેરિફિકેશન કરાવ્યા છે કે નહીં કરાવ્યા છે, એ પણ આગામી શોર્ટ ટાઈમમાં અમે લોકો કરાવનાર છીએ. અત્યારે એ ડેફિનેટલી અમે લોકો એ શીખીએ છીએ કે શરૂઆતમાં એક ઝંડા હતા, પછી રાત્રિનો ટાઈમમાં 10:30 આસપાસ દર ટાવર ઉપર ઝંડા આવી ગયા હતા, જે પણ સમજાવટ પછી લોકો પાછા ખેંચી લીધા હતા અને અમે લોકો પછી શાંતિ સમિતિ મીટિંગ કરી હતી ત્યારે કોઈ આક્રોશ વધારે વ્યક્ત નહીં કર્યા હતા. અત્યારે અમારા લોકોને ડિટેલમાં એ જાણવું પડશે કે ખરેખર એ જસ્ટ એક ધાર્મિક અભિવ્યક્તિનું એક્સપ્રેશન હતા કે એની પાછળ બીજું કંઈ ડીપર કંઈ હતું, એ અમે લોકો અત્યારે તપાસ કરી રહ્યા છીએ. સાહેબ, પહેલાં એક ઝંડો હતો અને ત્યારબાદ આટલા બધા ઝંડા લાગી ગયા, તો તમને લાગતું નથી કે જાણી જોઈને શાંતિ દોડવાનો પ્રયત્ન થયો અને આમાં
આ કોઈ ગુનાહિત કૃત્ય બને છે, આમાં કાર્યવાહી થવી જોઈએ? એમાં અત્યારે હાલ પ્રાથમિક તબક્કે હું આપને કંઈ કન્ક્લુસિવ નહીં કહી શકું, એમાં કંઈ ડિટેલ વધારે વિગત મળશે તો જ મેં આપને કન્ક્લુસિવ કહી શકું છું. સર, સુરતમાં ગઈકાલે ઘટના બની, કંઈ કનેક્શન છે આવું કશું ત્યાં અચાનક થયું ને અહીંયા પણ રાતોરાત આ રીતે ઝંડા લગાવ્યા? આ જો ઘટનાક્રમ છે એ સુરત વાળું ઘટનાક્રમથી પહેલાનો ઘટનાક્રમ છે, તો બંનેનો ડાયરેક્ટ કનેક્શન અમે લોકો એસ્ટાબ્લિશ અત્યારે નથી કરી શકતા. સર, જે સવાલ મારો ફરીથી એ છે કે ત્યાં બહારના તત્વો આવે છે, મોહસિન નામનો એક વ્યક્તિ છે, પાણી લેકમાંથી આવ્યો હતો બધા લોકોને લઈને, એ ત્યાં રહેતો પણ નથી, મેં આપને એ જ કહી રહ્યા છું કે ખરેખર એમનો નામથી ત્યાં કોઈ ફ્લેટ છે કે નહીં ફ્લેટ છે, અને અગર માનો ત્યાં રેન્ટ ઉપર રહેતા હશે, એમની પાસે ધોરણસર રેન્ટ કરાર છે કે નહીં કરાર છે, એ બધું અમે લોકો તપાસ કરશું. કેમ કે દેખો, પ્રાઇમા ફેસી કોઈ ફેક્ટ વગર હું આપને કંઈ કમિટ નહીં કરી શકતા. એકવાર મારે જોઈ લેવું પડશે કે અગર માનો કે વેરિફિકેશન વગર કરાવ્યા છે કે નહીં કરાવ્યા છે, એમનો ગુનાહિત ઇતિહાસ શું છે, અને એવું પછી કાંઈ નીકળશે તો અમે લોકો ડેફિનેટલી પગલાં લેશું. એ બધું અમે લોકો અત્યારે પ્રાઇમા ફેસી યાસીન નામનો કોઈ શખ્સનું હતું કે એ કરાતા, બટ અમારા લોકોને પણ ખરેખર જોવું પડશે કે ઝંડા કઈ જગ્યાએ થયા હતા, એ ઝંડા ખરીદીને કોણ લાવ્યા હતા, બધા બ્લોક્સના લોકોને એ ઝંડાનું વિતરણ કોણ કર્યા હતા, આ બધી વસ્તુ છે જે થોડા ડીપ તપાસ જેમાં જરૂર થશે. હાલના તબક્કે હું આપને બહુ ડેફિનેટ કંઈ આન્સર નહીં આપી શકતા, અગર કંઈ જાહેર થશે તો મેં આપને કહીશ. પણ સર, હજી ગણેશોત્સવની શરૂઆત છે, હજી આવનારા દિવસોમાં આ રીતે કોઈ શાંતિ દોડવાનો પ્રયત્ન ન કરે તે માટે હવેથી કેવા પગલાં લેવામાં આવશે? કારણ કે બધે બાજુથી ગણેશ, અમે લોકો ઓલરેડી એલર્ટ છીએ, ઘણી બધી ટીમ્સ અમારી જો છે એ ઓલરેડી અમે લોકો સાંજનો ટાઈમ ઉપર વધારે ફોકસ કરી રહ્યા છીએ, ચૂંકિ મોટાભાગે અનુભવે ધ્યાનમાં આવેલ છે કે સાંજનો જો ટાઈમ હોય છે, 7-8 વચ્ચેનો જે ટાઈમ હોય છે, મોટાભાગે ઘરને થવાનું, છોકરાઓનો આપસમાં ખટપટ થવાનો ટાઈમ આ જ હોય છે, તો ટીમ્સ ઓન ધ ગ્રાઉન્ડ સાંજનો ટાઈમમાં મોસ્ટલી રહેવાના છે. જે વિસર્જનવાળું એરિયા છે ત્યાં પણ બંદોબસ્ત ગોઠવવામાં આવશે, અને ભૂતકાળમાં જેટલા પણ એવા બનાવો બન્યા હશે જેમાં માનો કોઈ કમ્યુનલ માઇન્ડેડ પર્સન્સ હતા અથવા ભૂતકાળના બનાવોમાં જે આરોપીઓ હતા, એની ડિટેલ લિસ્ટ લઈને એને પણ અટકાયતી પગલાં હેઠળ બાંધવાનું પ્રક્રિયા હાથ ચાલુ છે. એ નહીં માની શકે, કેમ કે એમાં એવું છે કે એક બ્લોકમાં ધાબા ઉપર કોઈ જઈને ઝંડા લગાવી રહ્યા છે, આ વસ્તુ ઉપર તો લાગ્યા પછી જ કોઈને ખ્યાલ આવશે, ચૂંકિ માનો જ્યાં સુધી માણસને ખ્યાલ નહીં આવે ત્યાં સુધી પગલાં પણ કેવી રીતે લઈ શકાય, બટ જ્યારે ધ્યાન આવ્યા હતા ત્યારે સમજાવટ કરીને ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હતા. ના ના, અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ નહીં લાગતા હતા, એ તો જ્યારે લાગ્યું પછી અમે લોકો અત્યારે ડીપર એમાં ઉતરી રહ્યા છીએ. કોઈ એવા ફેક્ટ આવ્યા પછી જ અમે લોકો એક્શનની વાત કરશું. ઠીક છે, ઘટના બન્યા પછી હવે તમારી અંદર જે આવતી બ્રાન્ચો છે એમને એલર્ટ કરવામાં આવે છે? એ બધું એલર્ટ છે, એ પહેલાથી એલર્ટ છે. અમે લોકો છેલ્લા 10-12 દિવસથી બધાને ખ્યાલ છે કે ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ બંને ભેગા થવાના છે, અમે લોકોની આંતરિક તૈયારીઓ છે અને એ મુજબ અમે લોકો એક્શન પ્લાન મુજબ ચાલી રહ્યા છીએ.